एकदम क्रिस्पी है एकदम। ये 4 घंटे भी रखोगे तो भी है ना सॉफ्ट नहीं होगा। ऐसा क्यों? यही तासीर है अपने घर की। वाह। कचोरी है, समोसा है, ब्रेड पकोड़ा है, सब वैरायटी मिल जाएगी। ये राजस्थानी स्वाद में? जी ये राजस्थानी टेस्ट में। बस आवी ते ममरी टाइप में छोड़ देवामां आवे एटले आ टाइप ना भजिया आपड़ा तैयार थई जाता होय छे અને એકદમ ક્રન્ચી ક્રિસ્પી હોય છે એટલે ખાવાની પણ વધારે મજા આવે છે। શું કહેવાય કે 2 કે 3 કલાક કદાચ આ એમને એમ રહે ને તો પણ એટલું ક્રન્ચી ને ક્રન્ચી રહેતું હોય છે। પહેલે કોણ બનાતા હતા? પહેલે આપકે ભૈયા બનાતે થે, ફિર મુજે 27 સાલ શાદી કિયે હુએ હોગે, 27 સાલ સે મેં ભી શોપ પર હું, મુજે દેખતે દેખતે અભી 30 સાલ હો જાયેંગે। ક્યા વાત હે। હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપ નવો શ્રોણી મોદી। માઉન્ટ આબુની સિરીઝ ની અંદર આપ સર્વ બધાનું સ્વાગત છે। આજના એપિસોડની અંદર તમને બતાવીશું માઉન્ટ આબુ અને આબુ રોડનું અને રાજસ્થાનનું સૌથી ફેમસ વાનગી, એનું નામ છે પાલક પકોડા। પાલક પકોડા તો આપણે આવ્યા છે કઈ જગ્યાએ એક્ઝેક્ટ એ તમને કહી દો। એ ગુજરાત હોટલના બાજુમાં સબ્જી મંડી। અચ્છા, અને આગળ પેલું ચાચા મ્યુઝિયમ પણ કહેવાય? ચાચા મ્યુઝિયમ કહેવાય, એટલે સૌથી લેન્ડમાર્ક તો છે ને ચાચા મ્યુઝિયમ છે। ચાચા મ્યુઝિયમથી થોડાક સેજ આપણે અરબુદા રોડ ઉપર જશો ને તો ગુજરાત હોટલની થોડાક અંદર આવશો ને ગલીની અંદર ત્યારે તમને આ ખજાનો જોવા મળશે। અહીંયા સૌથી વધારે ક્વોન્ટિટીની અંદર અહીંયા પાલક પકોડા મળે, સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે। તો ચલો ફટાફટ પાલક પકોડા અને મિર્ચી વડા અને બધું રાજસ્થાની આઈટમ ખાવાની મજા માણી લઈએ। બ્રેડ પકોડા ટેસ્ટ કરતા પહેલા જે જમી રહ્યા છે એમને આપણે પૂછી લઈએ। પહેલા મોટાભાઈ તમારું નામ કહી દો। દર્શન પ્રજાપતિ। ક્યાંથી આવ્યા? અમે એકચ્યુઅલી જે કલોલ ને એટલે ફ્રેન્ડ સર્કલ સાથે બધાને અહીંયા મોજ કરવાની। હા એ તો સ્વાદ કેવો આપને? બેસ્ટ જેટલી વખતે એવો અલગ સ્વાદ મળ્યો કે? ના ના, એ જ સેમ જ છે, સેમ સ્વાદ, સેમ જ છે। પકોડાની અંદર બેસન ને મીઠું બેસ આટલું નાખવામાં આવે છે અને સેજ થોડું પાણી, બસ આવી રીતે મમરી ટાઈપની છોડી દેવામાં આવે એટલે આ ટાઈપના ભજીયા આપણા તૈયાર થઈ જતા હોય છે અને એકદમ ક્રન્ચી ક્રિસ્પી હોય છે એટલે ખાવાની પણ વધારે મજા આવે છે। શું કહેવાય કે 2 કે 3 કલાક કદાચ આ એમને એમ રહે ને તો પણ એટલું ક્રન્ચી ને ક્રન્ચી રહેતું હોય છે। અંદર બીજું કોઈ મસાલો કોઈ નાખેલો નથી, જે એનો મસાલો ને તીખું ને બધું જે લાગે તો એ તમને આમની જે છે કઢીમાં સૌથી વધારે મજા આવશે। અંડી મુજે એ બતાઈએ કે એ પાલક પકોડા કિસ તરહ ચીઝ સે બનતા હૈ? પહેલે તો એ પાલક ઓર બેસન સે બનતા હૈ। પાલક બેસન ઓર કુછ ઓર નમક બસ ઓર સોડા વડા કુછ નહીં રહેગા? અચ્છા, ઓર ઇસ તરહ સે બનાયા જાતા હૈ? જી હમ લોગ તો ઇસી તરહ સે બનાતે હૈ। સહી હૈ। और कितने बजे अपनी ये शॉप खुल जाती है? ये हमारी मॉर्निंग में 8 बजे से रात को 10 बजे तक खुली रहती है। मॉर्निंग 8 बजे से रात को 10 बजे तक? 10 बजे तक जी। और पूरे दिन कढ़ी पकोड़ा पूरा दिन चलता है। તમે જોઈ શકો છો આટલું મોટી ક્વોન્ટિટીની અંદર અહીંયા તપેલું જોવા મળશે અને આપણે આ મિર્ચી વડા છે ને? જી હા, મિર્ચી વડા હે, કોફતા હે, કચોરી હે, સમોસા હે, બ્રેડ પકોડા હે, સબ વેરાયટી મિલ જાયેગી। અને એ રાજસ્થાની સ્વાદમાં? જી એ રાજસ્થાની ટેસ્ટમાં। વાહ, તો આ રીતેના પાલક પકોડા હોય છે અને આપણે કેટલા વર્ષ જૂની જગ્યા છે ખાસ? એ 40 સાલ હો ગયે ભૈયા અમારે। 40 સાલ? જી। પહેલે કોણ બનાતા હતા? પહેલે આપકે ભૈયા બનાતે થે, ફિર મુજે 27 સાલ શાદી કિયે હુએ હો ગયે, 27 સાલ સે મેં ભી શોપ પર હું, મુજે દેખતે દેખતે અભી 30 સાલ હો જાયેંગે। ક્યા વાત હે। સહી હૈ। કઢી મેં ડાલતે ક્યા હૈ તો ઇતને ક્રીમીનેસ આવતા હૈ? યે ક્રીમીનેસ ઇસલિયે હોતા હૈ ક્યોંકિ છાચ હૈ, બેસન હૈ ઓર દેસી મસાલે ડેલી કૂટ કે બનાયે જાતે હૈ યે। ડેલી કૂટ કે બનાના હૈ? જી હા, ઇસમે યે જો રેગ્યુલર બજાર કે મસાલે આતે હૈ ના વો એક ભી ઇન્ક્લુડ નહીં હોતા હૈ। ઓર ઇસકી ડિશકી પ્રાઇસ ક્યા રહેગી? ઇસકી 40 રૂપીસ પર પ્લેટ। પર પ્લેટ જિસકે સાથ મે પકોડે આયેંગે, પાવ આયેગા ઓર કઢી કે સાથ। લિમિટેડ એરિયા? જી, લિમિટેડ મે કઢી એક્સ્ટ્રા લે સકતે હૈ આપ। અચ્છા, કઢી કી કોઈ લિમિટ નહીં હૈ? કઢી કી કોઈ લિમિટ નહીં હૈ? કઢી કી કોઈ લિમિટ? સિર્ફ યહી, સિર્ફ પકોડે કી? યે અનલિમિટેડ ખા? અનલિમિટેડ ખા। ચલો તો મારા માટે છે ને કામ કરીએ, આપણે એક પકોડા લઈ લઈએ અને અહીંયા ભી આપકા ભી યહાં દૂસરા ક્યા ચીજ જ્યાદા ફેમસ હૈ? દૂસરા તો રબડી, હમારે યહાં કા રબડી ફેમસ હૈ જી। તો ભાઈ આ તો બે વસ્તુ તો આપણે લેવું જ પડશે, તો વિચાર એવો છે કે આપણે પહેલા પાલક પકોડા લઈ લઈએ અને આપણે પછી ખાધા પછી થોડુંક ડિઝર્ટ ફ્રી કરી નાખીએ, એટલે રબડી અહીંયાની માઉન્ટ આબુની જે ફેમસ છે આબુ રોડની તે આપણે ટ્રાય કરીશું। પહેલાં એ મુજે એ ડિશ બનાવી દીધી છે,
एकदम क्रिस्पी है एकदम। ये 4 घंटे भी रखोगे तो भी है ना सॉफ्ट नहीं होगा। ऐसा क्यों? यही तासीर है अपने घर की। वाह, वाह। ये कौन सी चटनी रही अपना? ये रेड चटनी है, मीठी। मीठी किससे बनी? इमली की और गुड़ की। अच्छा अच्छा, इमली और गुड़ जी। वाह। सवारे सवार आवशो तो सौथी वधारे भीड़ तमने अहीं पालक पकोड़ा एना माटे जोवा मळती होय छे। लोकल लोको अहीं सौथी वधारे खावानुं वधारे पसंद करे छे, पार्सल लई जता होय छे अने मजा करता होय छे सवारना नास्तामां। तो आवी रीते मस्त मजाना आपणे कट कर लईशुं अने આપણે ટ્રાય કરીશું। મને તો પાલનપુરની અંદર સૌથી વધારે મજા તો આ પાલક પકોડાની વધારે મજા આવે ત્યાં। આમની જે ક્રીમીનેસ ટેસ્ટ છે, આમાં છાશ, બીજું આમને જે કહો તમને બતાવું, આ જે મરચાં ને બધું તમે જુઓ છો ને, એ લોકો આપણે પેલું યુઝ નથી કરતા, આપણે જે આખા મરચાં હોય ને એને કૂટીને રાખવામાં આવે છે, એટલે એનો જે ખડા ટેસ્ટ છે ને એ સૌથી વધારે આવે, સહી ને? બરાબર। પાલક પકોડાથી શું થાય કે તમારા પેટમાં ગડબડ ના થાય, ગેસ ના થાય, એ પાલક ના હોય। અચ્છા, એસિડિટી ના થાય, કઢી પકોડા આપવામાં આવે છે। કઢી છે તમારે જેટલી તમારે જમવી હોય, તમારે જેટલું પીવી હોય તમે પી શકો છો, અનલિમિટેડ હોય છે। સૌથી વધારે મજા તો પાલક પકોડાની અંદર અને પાઉની અંદર વધારે મજા આવી ગઈ છે। તો ચલો આવા વિડીયો જોવા માટે આપણી કભી ખાયકા ચેનલ પર ફટાફટ સબસ્ક્રાઈબ કરતા થાવ, ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા છો તો આને વિડીયોમાં ફોલો કરતા થાવ, શેર કરતા થાવ। ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને મજા કરાવીશું, ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે।